રાષ્ટ્રપ્રેમી યુવાનનું વિશ્વ અંગદાન દિવસના રોજ થયું અંગદાન, 5 લોકોને મળ્યું જીવનદાન. સુરત ખાતે તારીખ 11-8-2024ના રોજ સાંજે 6 વાગ્યે તિરંગા સન્માન યાત્રામાં ભાગ લેવા માટે બંને ભાઈઓ પહોંચ્યા હતા. ત્યાંથી પરત ફરતી વેળાએ સોશિયો સર્કલ બ્રિજ ઉતરતા હતા. એ દરમિયાન કોઈ અજાણ્યા વાહને તેમને પાછળથી ટક્કર મારી હતી અને ગાડીનું બેલેન્સ ગુમાવતા ગાડી સ્લીપ થઈ અને બંને ભાઈઓ જમીન પર પટકાયા હતા. રજનીભાઈને માથાના ભાગે ગંભીર ઈજા થતાં રાહદારીઓ દ્વારા 108 મારફતે સિવિલ હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા. ત્યાં પ્રાથમિક સારવાર કરાવી હતી. વિશેષ સારવાર કરવા માટે તેઓને યુનિટી હોસ્પિટલ પર્વત પાટિયા સુરત ખાતે સારવાર માટે લઈ જવામાં આવ્યા હતા, જ્યાં રજનીભાઈની પરિસ્થિતિ જોતા આઈસીયુમાં દાખલ કરી સારવાર શરૂ કરવામાં આવી હતી. 2 દિવસની સારવાર બાદ દર્દીને ફરજ પરના ડૉક્ટર નિસર્ગ પરમાર, ડૉક્ટર શિવમ પારેખ, ડૉક્ટર નીરજ પંચાલ દ્વારા બ્રેઇન ડેડ જાહેર કરાયા હતા. યુનિટી હોસ્પિટલના ચેરમેન ડૉક્ટર અમિત પટેલે જીવનદીપ ઓર્ગન ડોનેશન ફાઉન્ડેશન ટ્રસ્ટના ફાઉન્ડર પીએમ ગોંડલિયા, વિપુલ તળાવિયા, ડૉક્ટર નિલેશ કાછડિયાનો સંપર્ક કર્યો હતો. જીવનદીપ ઓર્ગન ડોનેશન ફાઉન્ડેશનની ટીમ અને રજનીભાઈના પરિવારના સભ્યો સાથે વિસ્તૃતમાં ચર્ચાઓ થઈ. રજનીભાઈથી મોટાભાઈ દીક્ષિતભાઈ તેમજ પિતા અશ્વિનભાઈએ બ્રેઇનડેડ થયેલ દર્દીનું અંગદાન કરી અન્ય માણસોનો જીવન બચાવી શકાય એ વિશેની સંપૂર્ણ માહિતીથી વાકેફ હતા. તેમજ તેમના દાદા સ્વર્ગસ્થ જીવરાજભાઈ બાજીદાસ પટેલના ચક્ષુ અનુદાન 25 વર્ષ અગાઉ પરિવાર દ્વારા કરવામાં આવ્યું હતું. આમ ડૉક્ટર નિલેશ કાછડિયા, જીવનદીપ ઓર્ગન ડોનેશન ફાઉન્ડેશનના ફાઉન્ડર પીએમ ગોંડલિયા, વિપુલ તળાવિયા એ પરિવારના દરેક સભ્યો અને સંસ્થાના સભ્યોને પરિવારને એકજૂથ કરી અંગદાન કરવા માટે પ્રોત્સાહિત કર્યા હતા. તમામ લેવાયેલ ઓર્ગન સમયસર હોસ્પિટલ સુધી પહોંચી શકે એ માટે ગુજરાત પોલીસ દ્વારા યુનિટી હોસ્પિટલથી સુરત એરપોર્ટ સુધી 2 ગ્રીન કોરિડોર તથા યુનિટી હોસ્પિટલથી અમદાવાદ સુધીનો 278 કિલોમીટરનો 1 ગ્રીન કોરિડોરનો વિશેષ બંદોબસ્ત કરીને ભારે જહેમત ઉઠાવવામાં આવતા સમયસર અંગો હોસ્પિટલ સુધી પહોંચાડવામાં આવ્યા હતા. અંગદાન સર્વશ્રેષ્ઠ દાન, એક જીવન અનેક જીવન પ્રકાશિત કરી શકે છે.